सूरत और गुजरात के प्रसिद्ध दादा साहेब फाल्के अवार्ड से सम्मानित लोक कलाड़ी से कलाकार राजवीत के डायरेक्शन में आने वाली गुजराती फिल्म गुजरात से गोवा, जिसमें हिंदी फिल्म जगत के सुप्रसिद्ध नायक शक्ति कपूर, कौशल मलिक, अरशद ईरानी और कई नामी कलाकार हैं। फिल्म रिलीज होने की पूरी तैयारी में, कुछ ही दिनों में फिल्म रिलीज होने वाली है। गुजरात सूरत से कैमरामैन रियाज शेख के साथ समझ शेख की रिपोर्ट। जी मैम, आपका नाम? मेरा नाम मोना शाह है। आज यहाँ पे उपस्थित रहे हो, किस चीज के लिए आए गए हो? आज GCTA का इनॉग्रेशन था, जो एक वंडरफुल प्लेटफॉर्म लेके आ रहा है फॉर गुजराती इंडस्ट्री, और जिसमें आगे जाके अवार्ड्स होंगे फॉर गुजराती मूवीज एंड टेलीविजन स्टार्स एंड ऑल द वंडरफुल आर्टिस्ट। ये फिल्म कब रिलीज हो रही है, कौन सी डेट में रिलीज होगी? जो आज जी मेरी मूवी पेंटागॉन है, और एक मर्डर मिस्ट्री है। हर्षल मांकड़ इज़ अ हीरो एंड आई एम कमिंग अप एज एन एक्ट्रेस इन टू दिस। और ये मूवी एक मर्डर मिस्ट्री है, बहुत सारे ट्विस्ट एंड टर्न के साथ आ रही है। ये नवंबर 4th November को, इसी साल की 4th November को आ रही है, और बहुत सारे उसमें सस्पेंसेस है, थ्रिलर्स है, तो ज़रूर से देखिएगा। मूवी में आपके साथ जो कलाकार काम कर रहे हैं उसका भी आपको साथ कैसा मिल रहा है? बहुत अच्छा। हमारी जो टीम थी पेंटागॉन की, जो अभी भी है, जो इट्स लाइक फैमिली, हम लोग एक फैमिली की तरह थे, और इतना कभी लगा ही नहीं कि लाइक वी आर एक्टिंग। हमें बहुत नेचुरल फील हुआ, बहुत ही कंफर्टेबल। और वैसे भी गुजराती इंडस्ट्री एक ऐसी है कि जहाँ पे कोई ज़्यादा ट्रबल नहीं होती लड़कियों को, दे ऑल फील लाइक फैमिली। और स्पेशली पेंटागॉन टीम, जिसमें नीलेश जी है हमारे प्रोड्यूसर, हमारे डायरेक्टर भी थे, वो भी बहुत अच्छे थे, और इवन हर्षल मांकड़ इज़ एन एक्टर, तो हम सब एक टीम की तरह वर्क कर रहे थे। और स्पेशली टीम की तरह तो बॉलीवुड में भी वर्क करते हैं, पर इसमें वी वर लाइक वन फैमिली, जो अभी तक हमें जुड़े हैं और आगे की फिल्म में जुड़े रहेंगे। मैं एक न्यू मूवी बनावी छे अत्यारे, न्यू मूवी गुजरात थी गोवा फिल्म नाम, न्यू फिल्म में बनावी छे, कम्प्लीट थी गई छे फिल्म। एमां मैं एक्टिंग पण करी छे, डायरेक्शन भी कर्युं छे, अने फिल्म घणी सरस बनी छे। અને આજે 19 તારીખે સુરતમાં જે એવોર્ડ ફંક્શનનો જો આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, એમાં ખાસ તરીકે અમને અમારા તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવેલું કે તમે આવજો, પણ સામે દિવાળી હોવાથી અમારા જે મોટા મોટા કલાકારો છે, કલાકાર તો બધા સરખા જ હોય છે, પણ નામી કલાકારો, જે નામાંકિત કલાકારો જેને કહેવાય, શક્તિ કપૂર, શેખર શુક્લાજી, શાહરૂખ સાદરીજી, અક્ષત કુમાર હીરો, યશ શાહ હીરો, અને તનુ રાઠોડ હિરોઈન, અને હિદ્યા સિંહ હિરોઈન, એટલે આવા ઘણા કલાકારો હતા, એ આવી નહીં શક્યા. તો જે અમારા જે સપોર્ટિંગ કાસ્ટિંગ જેટલી બી છે, એમાં જાગૃતિબેન, આશીષભાઈ સુખડવાલા, રાજુભાઈ ભડુછી, અમારા કૌશલભાઈ મલિક અને મોના શાહ, એ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા. અમારું માન સન્માન થયું, અમારું પિક્ચરનું જે પ્રમોશન કરવાનું તે મેં કરી લીધું, એટલા માટે જે બધા. જી, ગુજરાતવાસીઓને આપ ગુજરાતી ફિલ્મ વિશે શું કહેવા માગશો? ગુજરાતી ફિલ્મ સાથે હું લગભગ 28 થી 30 વર્ષથી સંકળાયેલો છું સાહેબ. ફિલ્મો સારી બને છે, ચાલે છે. એક જમાનો હતો કે ફિલ્મ ચાલતી નહીં હતી, પણ મારી એક ફિલ્મ હતી, તમને કદાચ યાદ હોય તો 1997 ફિલ્મ બનેલી, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેને વર્લ્ડ રેકોર્ડ કરેલું, એની એ ફિલ્મ એટલા બધા કરોડોનું બિઝનેસ કરેલું કે આજે પણ એ રેકોર્ડ આમનો આમનો જ છે. હા, એમાં અમારા સાથી કલાકાર હતા, હિતેન કુમાર, રાજદીપ હું પોતે બી હતો અંદર, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, રૂમા માણિક, પિંકી પરેખ અને અરવિંદભાઈ ત્રિવેદી, રાવણની જે ભૂમિકા કરેલી અરવિંદભાઈ ત્રિવેદી, સારા સારા કલાકારો. તો ફિલ્મ બી ઘણી સારી હતી, મેકર સારા હતા, ગોવિંદભાઈ પટેલ, તો એમની લગભગ તમામ ફિલ્મો ચાલતી છે, તે આજે બી ફિલ્મો ચાલી રહી છે. હવે જમાનો ટ્રેન્ડ બદલાયો છે, અત્યારે મલ્ટીપ્લેક્સનો જમાનો છે, અર્બન ફિલ્મોનો જમાનો છે, તો અર્બન ટાઈપ ફિલ્મો બનાવી રહ્યા છે. અને અત્યારે અમે જે નવી ફિલ્મ જે લઈને હું આવ્યો છું ગુજરાતથી ગોવા, એમનો એક જબરદસ્ત મેસેજ છે કે જે એટલા બી ઉદ્યોગપતિ છે દુનિયાના, નોટ ગુજરાત,
ને ખાસ ગુજરાત પર એટલે ડિપેન્ડ થાય છે કે ગુજરાતના શહેરોના ગામડામાં જેટલા બી ઉદ્યોગપતિ છે એમની યુવાન સંતાનો કયા લાઈન પર છે, કે જ્યારે બી કંઈ હોય બાપના પૈસા પર કેવી રીતે મોજ મસ્તી કરતા હોય છોકરાઓ અને એના લીધે મા બાપ. મારું નામ જાગૃતિ પરીખ. આજે અહીંયા આવવાનું કારણ કે GCTA એવોર્ડ ફંક્શનનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે સુરતની અંદર. એક ગુજરાતના દરેક કલાકારો માટે ગૌરવ લેવા જેવી વાત છે. અને બીજા નંબરમાં અમારી ગુજરાતથી ગોવાની ટીમને અહીંયા પર્સનલી આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલે એમ રાજદીપ ભાઈએ આ મૂવીનું ડિરેક્શન કર્યું છે, એમાં એમણે પોતે રોલ પણ કર્યો છે અને એમનું ડિરેક્શન પણ બહુ જ સરસ છે. એટલે રાજદીપભાઈએ મને કીધેલું કે આપણા ગુજરાતથી ગોવાના દરેક કલાકારોને આમંત્રણ આપ્યું છે, તમે પણ આવજો. મારી સિરિયલનો શૂટ પતાવીને હું તરત અહીંયા આવી છું. અને આ પિક્ચરની મુખ્ય વાત તો એ છે કે આ પિક્ચરની અંદર એક પૈસાદાર મા બાપના છોકરાઓ જે બાપાના પૈસે મોજ કરે છે અને પૈસા એસો આરામમાં ઉડાવી દે છે, ત્યાર પછી એ લોકો એક એવી જગ્યાએ ફસાઈ જાય છે ને કે એ લોકોને રસ્તો નથી મળતો કે અમારે શું કરવું. પછી આ બધી જ તકલીફોનો સામનો મા બાપે કરવો પડે છે. એટલે અત્યારે સામાજિક રીતે જોવા જઈએ ને તો આ પિક્ચર અત્યારની જે યંગ જનરેશન છે એણે પણ જોવા જેવી છે અને મા બાપે પણ જોવા જેવી છે કે પોતાના બાળકોને લાડ કરાવો પણ હદથી વધે નહીં. ગુજરાતીમાં એક કહેવત છે ને કે સોનાની કટારી હોય ને તો ભેટમાં ખોસવાની હોય અને પેટમાં ભરાવીને મરી ના જવાનું હોય. તમારા બાળકો તમને ગમે તેટલા વાલા છે પણ એને તમે લાડ તો કરાવો પણ સાથે સાથે લાલ આંખ પણ બતાવો. જી, આપનું નામ? મેરા નામ કૌશલ મલિક હે. और आज यहाँ पे आए हो किस चीज़ के लिए आए गए हो? यहाँ पे आज एक गुजराती फिल्म इंडस्ट्री के लिए कुछ फंक्शन रखा हुआ था जय सर सर ने, तो वो फंक्शन के अंदर हमको इनवाइट किया था तो हम फंक्शन में आए थे यहाँ पे. कौन सी मूवी रिलीज हो रही है और उसमें आपकी क्या भूमिका है? अभी हमारी एक नई फिल्म आ रही है गुजरात थी गोवा, उसमें मेरा शक्ति कपूर के सागरित का रोल है. शक्ति कपूर के साथ में हूँ, विलन के रोल में थोड़ा सा रोल है मेरा. मगर ये जो फिल्म के डायरेक्टर है राजदीप, जो बहुत फेमस हीरो है और गुजराती फिल्में लगभग उन्होंने 40 से 50 फिल्में गुजराती की है और लगभग 40-50 साल से गुजराती फिल्म इंडस्ट्री से वो न्याता है, उनका रिलेशन है. तो उन्होंने इस बार उनके डायरेक्शन में जो फिल्म बन रही है तो उसके अंदर एक नई टेक्नोलॉजी के साथ में लेके आए फिल्म. उसमें बॉलीवुड के जाने माने कलाकार शक्ति कपूर जो विलन के रूप में जाने जाते हैं, तो शक्ति कपूर जी भी है और भी मुंबई के बहुत सारे डांसर आए और फाइट भी एक इस बार गुजराती फिल्म में अब तक जो देखने को नहीं मिली होगी वो फाइट इसको इस बार ये फिल्म में देखने को मिलेगी. क्योंकि राजदीप सर ने इस बार पूरा मुंबई से फाइट मास्टर से लेके डांस मास्टर सारे स्टेप और हर चीज़ का ध्यान दिया है. यहाँ तक उन्होंने 5 दिन तक एक लग्जरी क्रूज फिल्म की शूटिंग के लिए किराए पर लिया था, लगभग उसका 15-20 लाख रुपये जैसा कुछ, ऐसा कुछ भी होगा. मगर वो लग्जरी क्रूज़ उन्होंने भाड़े से लिया था और वहाँ पर 5-6 दिन हमारा शूटिंग चला था और वहाँ पर उन्होंने हर चीज़ हर स्टेप हर सीन का बहुत ही ध्यान दिया है. तो ये फिल्म जो मेरे हिसाब से ऐसा लग रहा है कि अब तक की जो गुजराती फिल्म है उससे एक कुछ हट के और बहुत अलग फिल्म आ रही है गुजराती. आप जो हिंदी के इतने बड़े सुपरस्टार शक्ति कपूर जी के साथ काम किया था, आपको कैसे फील महसूस हो रही है? बस मुझे बहुत अच्छा महसूस हो रहा है. पहली बार मुझे राजदीप सर ने मौका दिया शक्ति कपूर के साथ में काम करने का और शक्ति जी के साथ भी मुझे काम करके बहुत अच्छा लगा. वो बहुत अच्छे कलाकार है, बहुत उम्दा कलाकार है. जैसा उनका कैरेक्टर है नायक, वो विलन के रोल में उनकी असल ज़िंदगी ऐसी नहीं है. हमारे साथ खाते थे, मजाक मस्ती करते थे, बहुत अच्छा लगा उनके साथ. 4-5 दिन हम लोग सीट में रहे, बहुत अच्छा लगा उनके साथ. जी सर, आपने नाम? आशीष सुखड़वाला. जी, आज आप अहीं उपस्थित रहिए शाना माटे आव्या छो? मारा खास मित्र राजदीप, જે એમની ફિલ્મમાં હું કામ કરું છું ગુજરાતથી ગોવામાં, એટલી સરસ ફિલ્મ બની છે. પહેલાં મને થયું કે ગુજરાતી ફિલ્મ બરાબર નહીં હશે, એની સ્ટોરી બધું વાંચ્યું, સ્ટડી કર્યો, પછી મેં કહ્યું કે રાજદીપભાઈ મને ઇન્ટરેસ્ટ છે આ ફિલ્મમાં કામ કરવાનો. તો મને આ ફિલ્મમાં મુઝાવરનો રોલ આપ્યો હતો. મુઝાવર એટલે સમજી શકતા હશો કે જે મુસલમાનોની દરગાહ પર જે બેસતા હોય છે, જે આપણા મંદિરમાં સંત બેસતા હોય છે પૂજારી, એ રીતે. પછી એમાં આખી સ્ટોરી વાંચ્યા પછી લાગ્યું કે હું આમાં હીરો નથી, પણ ફોકસ આખો મારા ઉપર છે કે જે છોકરાઓ ગોવા આવીને ગમે એમ ડ્રિંક કરે છે, કાદવ કિચડમાં પડી જાય છે, પછી હું એને બચાવું છું. બચાવીને હું એને મારા ઘરે લઈ જાઉં છું. ઘરે લાવીને એને પહેલાં તો હું જોઉં છું કે એ જીવે છે કે છોકરાઓ ગુજરી ગયા છે. પછી મેં જોયું બંને છોકરાઓને કે નહીં, બંને છોકરાઓ જીવે છે. પછી બધાની મદદ લઈને મારા ઘરે લઈ આવ્યો, એને બરાબર સાજા કર્યા, સારા કર્યા. પછી મેં એને એક સલાહ આપી એ છોકરાઓને કે તમારી ઉંમર હજી બહુ નાની છે,
તમે એ રીતે આવો અને ગોવા આવો તો વાંધો નથી, ફરવા આવો, એન્જોય કરો, પણ આ ઉંમરમાં તમે ગોવા નહીં આવો. એકચ્યુઅલી ઇટ્સ અ મેસેજ મૂવી, અને મારા ફ્રેન્ડે રાજદીપભાઈ એટલી સરસ એની સ્ટોરી બનાવી છે, બે દિવસ તો હું સ્ટોરી એની ઘરે સાંભળ્યા જ કર્યું,